नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत छे। आपणे आगळना लेक्चर में काचना प्रिजम वडे श्वेत प्रकाशनुं विभाजन भण्या, एटले के प्रिजम उपर श्वेत प्रकाश आपात करता था त्यारे प्रिजम वडे एनुं विभाजन थयुं अने आपणे सात रंगनो हुं मळतो तो वर्णपट पट्टो मळतो तो जानीवाली पिनारा। हवे एनो बीजो प्रश्न एटले के उल्टो प्रश्न, ऊंधो प्रश्न कहेवाय के काचना प्रिजम वडे श्वेत प्रकाशना सात घटक रंगोनुं पुनः संयोजन। हवे तमे जे पहला एक श्वेत प्रकाश हतो अने एनुं सात रंगमां विभाजन कर्युं, हवे ई सातेय रंगोने पासुं पुनः संयोजन एटले फरीथी भेगा करो। पहला एकमांथी हाथ छूटा पड्या, हवे हाथमांथी पासो एक मेळवो, एटले काचना प्रिजम वडे श्वेत प्रकाशना घटक रंगो हता सात, एनું पुनः संयोजन કરીને પાછો કેટલો મેળવો? એક શ્વેત પ્રકાશ મેળવવાનો। તો આવો એક પ્રશ્ન પૂછાય ચાર માર્ક્સમાં કે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના સાત ઘટક રંગોનું પુનઃ સંયોજન સમજાવો। તો પહેલાં પહેલાં આકૃતિ દોરી આવવાની। આ શું હે? તો આ એક પ્રિઝમ, એને P1 નામ આપો, આ એક પ્રિઝમ હે એને P2 નામ આપો। આ શ્વેત પ્રકાશ છે, આ બાજુ શ્વેત પ્રકાશ બહાર આવ્યો। જો એક જ પ્રિઝમ હોત, ખાલી આ પ્રિઝમ ન હોત તો આપણને અહીંયા કેટલા રંગનો પટ્ટો જોવા મળે? સાત રંગનો। પણ બીજા પ્રિઝમે એ સાતે રંગના પટ્ટામાંથી એ સાત રંગ હતા એનું પાછું શ્વેત પ્રકાશમાં શું કર્યું? પુનઃ સંયોજન કરાયું। એટલે જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય એટલે પહેલાં પહેલાં આ શું દોરી આવવાની? આકૃતિ દોરવાની। હવે સર આઇઝેક ન્યૂટને આ ક્રિયા કોણ કરતો હતો? વિભાજન કરવાની, સંયોજન કરવાની, પહેલાં છૂટા પાડ્યા હવે ભેગા કરે, તો આ બધી ક્રિયા કોણ કરે? તો સર આઇઝેક ન્યૂટન। યાદ રાખજો, પૂછે કે શ્વેત પ્રકાશનું વિભાજન ક્યાં વૈજ્ઞાનિકે કર્યું? તો ન્યૂટને। શ્વેત પ્રકાશનું પુનઃ સંયોજન એ કોને કરાયું? તો ન્યૂટને। તો સર આઇઝેક ન્યૂટને સૂર્યપ્રકાશનો વર્ણપટ માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો હતો। તો સર આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે સૂર્યપ્રકાશનો વર્ણપટ માટે, એટલે સૂર્યપ્રકાશ સાત રંગનો બનેલો છે એ જોવા માટે એને પ્રિઝમનો શું કર્યો હતો? ઉપયોગ કર્યો। તેમણે બીજો આવો એક પ્રિઝમ લઈ શ્વેત પ્રકાશમાંથી મળતા વર્ણપટમાં વધારે વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો હતો। એને શું કર્યું? તો પહેલાં એક પ્રિઝમ લીધો, એના ઉપર શ્વેત પ્રકાશ આપાત કર્યો અને અહીંયા એક પડદો રાખ્યો, એના ઉપર એને હાથ રંગનો હું જોવા મળ્યો પડદો, હાથ રંગનો એક પટ્ટો જોવા મળ્યો। પછી એને એક બીજો એવો ને એવો પ્રિઝમ લઈને ઊભો જ ગોઠવો એના જેમ જ, અને અહીંયા એક પડદો રાખ્યો, તો એને અહીંયા કને કેટલા જ રંગો જોવા મળ્યા? સાત। એટલે તમને એમ કીધું, તેણે બીજો એક આવો એક પ્રિઝમ લઈ શ્વેત પ્રકાશમાંથી મળતા વર્ણપટ, એટલે પહેલાં એક તો પ્રિઝમ હતો જ, એમાંથી એક મને સાત રંગનો પટ્ટો જોવા મળ્યો, એવો ને એવો એક બીજો પ્રિઝમ અહીંયા ગોઠવો, જે રીતે પહેલો પ્રિઝમ હતો એવું રીતે જ બીજો પ્રિઝમ અહીંયા ગોઠવો અને એને વધારે વિભાજન કરવાનો પ્રયત્ન કર્યો, અને અહીંયા સાત રંગ મળ્યા તો અહીંયા એક કે વધારે મને રંગો મળશે, તો અહીંયા વધારે રંગો મેળવવા માટેનો એને શું કર્યો? પ્રયત્ન, પ્રયોગ કર્યો, એને પ્રયત્ન કર્યો કે મળે છે કે નહીં, તો પરંતુ તેમને વધારાના કોઈ રંગો મળ્યા નહીં, પરંતુ અહીંયા એને કોઈ વધારે રંગો ન મળ્યા। અહીંયા જે પહેલા પ્રિઝમ વડે સાત મળતા હતા, તો એ સાત રંગ જ્યારે બીજા પ્રિઝમમાં આવ્યા ને, તો અહીંયા એને કેટલા જ મળ્યા? સાત જ મળતા હતા। કેમ? કારણ કે એ પ્રિઝમ રહ્યો ને, એને પહેલા પ્રિઝમની જેમ એને શું કર્યું હતું? ગોઠવો હતો, કે પહેલો પ્રિઝમ આમ ઊભો હતો તો બીજો પ્રિઝમ એ ઊભો ગોઠવો, એટલે એમાંથી કોઈ બીજી વાર પ્રકાશના કિરણનું શું ન થયું? વિભાજન જ ન થયું, એટલે એ સાત હતા, એ સાતે સાત બીજા પ્રિઝમમાંથી પસાર થઈને પડદા ઉપર આવ્યા, તો અહીંયા કેટલા જ મળતા હતા? સાત જ મળે। એટલે સર આઇઝેક ન્યૂટને છે ને પ્રકાશના શ્વેત પ્રકાશનો વર્ણપટ મેળવવા માટે પ્રિઝમનો ઉપયોગ કર્યો, અને એને એક એવો બીજો પ્રિઝમ લાવ્યા અને વધારે પ્રકાશ મેળવવા માટેનો શું કર્યો? પ્રયત્ન કર્યો, પણ એને કોઈ વધારાનો રંગ, વધારાના રંગો મળ્યા નહીં। હવે તો એને શું કર્યું પછી? તો ત્યારબાદ તેમણે બીજો એક પ્રિઝમ લઈ તેને ઊંધો ગોઠવો, એટલે જે પહેલો પ્રિઝમ હવડો હતો એના વડે આપણને અહીંયા સાત રંગનો શું મળ્યો? પટ્ટો। હવે જો એવો ને એવો બીજો પ્રિઝમ અહીંયા રાખે ઊભો જ, તો અહીંયા કને કેટલા મળે? સાત જ મળે, પણ અહીંયા એને બીજો એક પ્રિઝમ લીધો અને એને પહેલા કરતાં ઊંધો ગોઠવી દીધો અને વર્ણપટના બધા જ રંગો બીજા પ્રિઝમમાંથી પસાર થવા દીધા। હવે જ્યારે આ પ્રિઝમ ઊંધો ગોઠવો એટલે અહીંયા કને હાથ રંગો આવ્યા હતા, અહીંયા પહેલો ને છેલ્લો રંગ બતાવ્યો, એની વચ્ચે બીજા બાકીના આવી જાય, તો પહેલો જાંબલી છેલ્લો રેડ, અહીંયા હાથ રંગાની વચ્ચે છે। હવે આ હાથે રંગો રહ્યા એ બીજા પ્રિઝમ જે ઊંધો ગોઠવો હતો એમાંથી શું થશે?
पसार थवा दीधा अने अवलोकन कर्युं अने एने त्यारे जोयुं तो एने जोवा शुं मळ्युं तो अवलोकन करता जोवा मळ्युं के प्रिजमनी बीजी बाजु श्वेत प्रकाशनुं किरणपुंज मळे तो एने जोयुं तो बीजा जे ऊंधो प्रिजम हतो एनी बीजी बाजु जो एक पड़दो हतो ने एना उपर श्वेत प्रकाशनुं शुं थयुं किरणपुंज ज मळ्युं एटले आपात केवो थयो श्वेत प्रकाश पहला प्रिजमे शुं कर्युं तो एनुं हाथ रंगमां विभाजन कर्युं जे रीते पहेलो प्रिजम हे एवी ज रीते जो अहींया एवी ज अवस्थामां बीजो प्रिजम मूकी दऊं तो अहींया मने केटला मळे सात ज मळे एथी वधारे नहोता मळता पण पहेलो जे प्रिजम रह्यो एना करता हूँ बीजो प्रिजम ऊंधो गोठवी दऊं अने पहला प्रिजमथी मळता जो साते सात रंग एना उपर हूँ करूँ आपात करूँ एटले अहींया साते सात रंग आना उपर पड्या ए साते सात रंग ज्यारे बीजा प्रिजममां जिया एटले बीजा प्रिजमे शुं कर्युं ए साते सात रंगने पुनः संयोजन कराया भेगा कर दीधा अने एमांथी पासू एक श्वेत प्रकाशनु किरणपुंज मळ्यो एटले एक श्वेत प्रकाश मळ्यो एटले आना आधारे सर आइजक न्यूटने विचार्यु के श्वेत प्रकाश सात रंगनो बनेलो है के एक श्वेत प्रकाश मैं आपात कर्यो तो अने छेले आयो केटलो एक ज श्वेत प्रकाश तो एना आधारे कही शकाय के जो एक मांथी सात मळे तो सात मांथी नहीं एक मळ्यो एटले सर आइजक न्यूटने साबित करी बतायुं के श्वेत प्रकाश ए खरेखर केटला रंगनो सात रंगनो बनेलो छे तो श्वेत प्रकाशना सात घटक रंगोनुं पुनः संयोजन रह्युं एमां केटलुं करी आववानुं तो बे आकृति दोरी लेवानी अने पछी आटलुं लखी आववानुं के सर आइजक न्यूटने वर्णपट मेळववा माटे प्रिजमनो उपयोग कर्यो तो तेणे एक एवो प्रिजमनो उपयोग कर्यो के जेनाथी वधारे रंगो मेळववानो प्रयत्न कर्यो पण वधारे रंगो मळी शक्या नहीं त्यारबाद इने एक बीजो प्रिजम लावी अने पहला प्रिजमनी सरखामणीए ऊंधो गोठवो त्यारे इने जोवा अने बीजा पहला प्रिजममांथी निकळता साते रंगोने बीजा प्रिजममांथी पसार थवा दीधा त्यारे इने अवलोकन कर्युं तो इने अवलोकन करता जोवा मळ्युं हतुं के प्रिजम रह्युं एनी बीजी बाजु पासुं श्वेत प्रकाश ज मळे छे अने आना आधारे कही शके हे के सर आइजक न्यूटने कीधुं के श्वेत प्रकाश खरेखर सात घटक रंगोनो बनेलो छे।